હેલો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ ધર્મેશ મકવાણા એન્ડ વેલકમ બેક ટુ માય વિડીયો ચેનલ ઇઝી મેથ્સ મિત્રો ધોરણ દસ પ્રકરણ દસ પાર્ટ ટુ પાર્ટ ટુ ની અંદર આજે આપણે ટોપિક નંબર ત્રણ ઉપર વાત કરવાના છીએ વર્તુળના સ્પર્શકની સંખ્યા અને પ્રમય દસ પોઈન્ટ બે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વર્તુળના સ્પર્શકની સંખ્યા સૌથી પહેલાં તો વર્તુળનો સ્પર્શક કોને કહેવાય એ વાત ઓલરેડી કરી ચૂક્યા છે છતાં બીજા શબ્દોમાં કહીએ તો જેમાં બે અંત્ય બિંદુઓ તેને અનુરૂપ જીવવામાં સંપાતી હોય એવી છેદિકાની વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે આપણે સમજ્યા હતા પાર્ટ વનની અંદર કે જો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તો એ વર્તુળની છેદિકા છે ને એક જ તો એ સ્પર્શક છે છે એવું કીધું કે ભાઈ એવી વિશિષ્ટ સ્થિતિ કે જ્યાં છેદિકાના બંને છેદ બિંદુઓ સંપાતી બને એટલે કે છેદ બિંદુ થોડીક છેદિકાને બાર ની સાઈડ લઈ જઈશું એટલે છેદબિંદુ નજીક આવશે હજી થોડીક બાર લઈ જઈશું તો થોડીક વધારે નજીક આવશે એક સ્થાન એક સમય એવો આવશે કે જ્યારે બંને છેદબિંદુ કોઈ એક બિંદુ પર સંપાતિ બની જશે ત્યારે એ છેદિકા સ્પર્શક બને છે બિંદુનું સ્થાન અને સ્પર્શકોની સંખ્યા સૌથી પહેલા વિકલ્પ એક કે ભાઈ જો વર્તુળની અંદર આપેલું બિંદુ હોય તો વર્તુળને કોઈ પણ સ્પર્શક ન મળે માની લો કે વર્તુળની અંદર પી બિંદુ આવ્યું છે તો એ પી બિંદુ પસાર થતી ગમે એટલી રેખા બનાવો

અને T2 સુધીના અંતરને એ સ્પર્શકની લંબાઈ કહેવામાં આવે છે એટલે કે PT1 આટલી લંબાઈ સ્પર્શકની હોય અહીંયા PT2 આટલી લંબાઈ સ્પર્શકની હોય હવે વાત કરીએ પ્રમેય 10.2 ની કે ભાઈ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે કે P થી સુધીનું અંતર અને P થી R સુધીનું અંતર છે હંમેશા

આપણે કહી શકીએ કે ભાઈ OQ ક્યુ બરાબર ઓ આર અને OR સમાન છે કારણ તો કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે ત્યારબાદ OP અને OP સામાન્ય બાજુ છે એનો અર્થ એવો કે ભાઈ કાટખૂણોમાં કાટખૂણો કર્ણ અને બાજુ કાકબા શરત અને કાકબા શરત મુજબ બંને ત્રિકોણો એકરૂપ છે બંને ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ બાજુ આપણે લખી શકીએ સાબિત કરી શકીએ છીએ હવે વાત કરીએ સ્વાધ્યાય દસ પોઈન્ટ એક પ્રશ્ન એક થી માં સાચા વિકલ્પ પસંદ કરો ને તે માટે કારણ આપો સૌથી પહેલું કે બિંદુ ક્યુ માંથી વર્તુળના સ્પર્શકની લંબાઈ ચોવીસ સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રીજા ખાલી જગ્યા છે ઓકે ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ વર્તુળ અને એમાંથી એક સ્પર્શક જે સેમી છે આ સ્પર્શક અને તેનું કેન્દ્રથી અંતર 25 સેમી આપેલું છે તો વર્તુળની ત્રીજા એટલે કે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ શોધવો છે ધારો કે પીક્યુઆર ત્રિકોણ બને છે એટલે કે ક્યુ કેન્દ્ર છે તેથી પાયથાગ્રસ બિંદુ છે R આર સ્ક્વેર બરાબર પી ક્યુ સ્કવેર વધતા પીઆર સ્કવેર P ક્યુ સ્કવેર ચોવીસ નો વર્ગ ક્યુ આર સ્કવેર પચીસ નો વર્ગ અને પી સ્કવેર શોધવાનું છે

ખૂણા POQ POQ 110 બને એવા બે સ્પર્શકો છે તો PTQ આની લંબાઈ શોધો અને સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે ચતુષ્કોણ POQT POQT એની અંદર P અને Q કાટખૂણા છે અને કાટખૂણાનો સરવાળો 180 થાય કારણ કે સ્પર્શ બિંદુ ય ત્રિજ્યા હંમેશા લંબ હોય છે પ્રમેય 10.1 એનો અર્થ એવો થયો કે ચતુષ્કોણ પી ક્યુ ઓ ટી ચક્રિય ચતુષ્કોણ છે અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય એટલે કે ઓ અને ટી ખૂણાનો સરવાળો પણ એકસો એસી થાય ખૂણો ઓ એટલે પી ઓ ક્યુ અને ખૂણો ટી એટલે પી ટી ક્યુ પી ઓ ક્યુ આપણને એકસો દસ આપેલ છે જો એકસો દસ બરાબરની આ બાજુ આવે એકસો એસી માંથી બાદ થાય તો આપણને પીટી ક્યુ સિત્તેર અંશ મળે એટલે ઓપ્શન બી સાચો જવાબ છે ફ્રેન્ડ્સ જો આપ આ જ પ્રકારના વિડીયો વધારે જોવા માગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા ફોન ઉપર માંગતા હોય તો બેલ આઈકોન અવશ્ય દબાવશો ઉદાહરણ ત્રણ જો ઓ કેન્દ્ર વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે એસી અંશનો ખૂણો રચે ઓ કેન્દ્ર વર્તુળ બહારનું બિંદુ પી અને પીમાંથી દોરેલા બે સ્પર્શકો પીએ અને પીબી એસી અંશ નું ખૂણો રચે તો પી ઓ એટલે કે અહીંયાનો અડધો ખૂણો આપણે શોધવો છે તો એ શોધવા માટે સૌથી પહેલા આપણે ખ્યાલ છે કે જો પી ઓ આખું એસી હોય તો પી એ એનાથી અડધું ચાલીસ થાય તો લખી શકીએ કે ભાઈ એ પી ઓ બરાબર વન હાફ એ પી બી એ પી બી અડધા ચાલીસ એટલે કે આ ભાગ ચાલીસ નો મળ્યો આ ભાગ ઓલરેડી નેવુનો છે ખૂણો એ કારણ કે પ્રમેય દસ પોઈન્ટ એક તો બે ખૂણાના માપ છે તો ત્રિકોણનો ત્રીજા ખૂણાનું માપ મળી જાય તો લખી શકે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એ પીઓમાં એ વત્તા પી વત્તા ઓ બરાબર એકસો એસી થાય એ નેવ નો છે પી ચાલીસ નો મળેલો છે અને ઓ એટલે કે પી ઓ એ આપણે શોધવાનો છે નેવિસ એકસો ત્રીસ એકસો ત્રીસ બરાબર ની આ બાજુ જાય એટલે એકસો એસી માંથી બાદ થાય

સાબિત કરવું છે તો સૌથી પહેલા આપણે કહી શકીએ છીએ એ સાથે લંબ હોય ઓ બી આ બી સાથે પી ક્યુને લંબ હોય છે એનો અર્થે કે ઓ એ લંબ આર એસ અને ઓ બી લંબ પી ક્યુ કહી શકાય એનો અર્થે કે ચારે ચાર કાઠ ખૂણાઓ છે એટલે કે ઓ એ આર અને ઓ એ એસ બંને કાટખૂણા છે ને ઓ બી પી અને ઓબી ક્યુ પણ કાટ છે એનો અર્થ એવો કે ભાઈ ઓ એ આર અને ઓ બી ક્યુ સરખા છે આવું પરિણામ આ ઉપરના પરિણામો ઉપરથી પ્રાપ્ત કરી શકાય અને પી બી ઓ અને ઓ એ એસ સરખા છે પી બી ઓ એસ

અને તે વર્તુળને પી બિંદુમાં છેદે છે O કેન્દ્રિત વર્તુળ આપણું તેનો એક સ્પર્શક AB જે વર્તુળને P પી બિંદુમાં છેદે છે આપણે એવું સાબિત કરવાનું છે કે P માંથી સ્પર્શક AB ને દોરેલો લંબ O માંથી પસાર થાય છે ઓકે આપણે આ બાબતને વિરોધાભાસ પદ્ધતિથી સાબિત કરવા જઈ રહ્યા છીએ એટલે કે જે સાબિત કરવાનું કીધું છે એનાથી ઉલટું ધારી લઈએ કે ભાઈ ધારો કે પીમાંથી સ્પર્શક એ AB ને દોરેલો લંબ ક્યુમાંથી પસાર થાય છે એનો અર્થ એવો કે ભાઈ ક્યુ પી બી નેવું અંશનો ખૂણો થાય લંબ તો નેવું અંશનો જ ખૂણો હોય હવે આપણને ખ્યાલ છે કે ત્રીજા સ્પર્શ બિંદુ એ લંબ હોય છે એનો અર્થ એવો થયો કે ભાઈ ઓપીબી પણ કાટખૂણો છે જો બંને કાટખૂણા હોય તો ક્યુપીબી અને ઓપીબી બંને ખૂણાઓના માપ સરખા થવા જોઈએ તો પરિણામ એક અને બે ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ખૂણો ક્યુપીબી બરાબર ઓપીબી પરંતુ આકૃતિ જોતા આપણને એવું લાગતું નથી અને એ ક્લિયર થાય છે કે ભાઈ ઓપીબી અને ક્યુપીબીમાં ક્યુપીબી નાનો ખૂણો છે ને ઓપી મોટો ખૂણો છે એટલે કે ક્યુપીબી લેસ ઓપીબી બંને ઇક્વલ ત્યારે જ થાય જ્યારે પી ક્યુ અને પીઓ સંપાતી એટલે કે એક જ રેખા હોય એનો અર્થ એવો કે બિંદુએ દોરેલો લંબ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે

ચાર સેમી આપેલું છે અને આ ત્રીજાની લંબાઈ શોધવી છે આપણને ખ્યાલ છે ત્રીજા સ્પર્શ બિંદુ લંબ હોય છે એટલે ત્રિકોણ એ પીઓમાં પી ખૂણો કાટખૂણો હોય એનો અર્થે કે કર્ણ એ ઓનો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા પી વર્ગ જેમાં એ ઓ પાંચ પાંચનો વર્ગ બરાબર ચારનો વર્ગ વધતા પી ઓ સ્કવેર પાંચનો વર્ગ પચીસ માઇનસ ચારનો વર્ગ સોળ બરાબર પી ઓ એટલે કે પીઓ સ્ક્વેર બરાબર નવ એટલે કે પીઓ બરાબર ત્રણ સેમી થશે

ત્રણ સેમી છે ઓથી પી નું અંતર અને મોટા વર્તન ત્રીજા ઓ એ પાંચ સેમી આપેલું છે આપણને ખ્યાલ છે સ્પર્શ બિંદુ એ ત્રીજા લંબ હોય છે એનો અર્થ એવો કે ત્રિકોણ ઓપીએ માં પી ખૂણો કાટખૂણો ખૂણો છે પ્રમેય દસ પોઈન્ટ એક તો ફરીથી કર્ણ ઓ એનો વર્ગ બરાબર નો વર્ગ વધતા એપીનો વર્ગ ઓ એ પાંચનો વર્ગ બરાબર ઓપી ત્રણ નો વર્ગ વત્તા એપી સ્ક્વેર એમ જ પચીસ માઇનસ નવ બરાબર એપી એટલે એપી સ્કવેર બરાબર સોળ મળ્યા એટલે કે એપી બરાબર ચાર થાય એથી પી અંતર ચાર છે આપણને એ પણ નિયમ ખ્યાલ છે કે ભાઈ જો બે સમ કેન્દ્રિય વર્તુળો હોય અને એમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક હોય તો સ્પર્શ બિંદુ એ દુભાગે એટલે કે પી એ એ ના બે સરખા ભાગ કરે એટલે કે એ બી બરાબર ટુ એ લખી શકાય એટલે ચાર ચાર ધૂ આઠ સેમી આમ જીવાની લંબાઈ આઠ સેમી હોય મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું પાર્ટ થ્રી સાથે ત્યાં સુધી નમસ્કાર